હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું લેટ્સ લર્ન યુટ્યુબ ચેનલ ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું રચના નંબર 3. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, તમને એમ કીધું છે કે 6.5 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ પી ક્યુ દોરો અને પી ક્યુ છે એનો લંબ દ્વિભાજક દોરો અને રચનાના મુદ્દા લખો. તો ચલો આપણે દોરીએ રચના નંબર 3. ફર્સ્ટ ઓફ ઓલ, તો આપણે 6.5 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ દોરીશું. ચલો આપણે દોરીએ 6.5 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ. રેડી? તો ચલો અહીંયા તમારે ખાસ જે છે એ વચ્ચે રેડી રેખાખંડ થાય એ રીતે જે છે દોરવાની ટ્રાય જે છે કરવાની છે. તો ચલો આપણે જોઈએ 0 થી લઈ અને તમારે 6.5 સેન્ટીમીટર સુધી લંબાઈનો એક પી ક્યુ રેખાખંડ જે છે દોરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો 0 થી લઈ અને મેં 6.5 સુધીની લંબાઈનો રેખાખંડ પી ક્યુ જે છે એ તમને બતાવેલો છે. ચલો અહીંયા આપણે નામ આપીશું પી બિંદુ અને અહીંયા નામ આપીશું આપણે ક્યુ બિંદુ. રેડી? આ પી ક્યુ જે કાંઈ રેખાખંડ છે એ 6.5 સેન્ટીમીટરનો છે. રેડી? ચલો ત્યાર પછી હવે આપણે જોઈએ કે રેખાખંડ પી ક્યુ દોરીએ ને હવે આપણે એનો લંબ દ્વિભાજક દોરવાનો છે. તો ચલો લંબ દ્વિભાજક જે છે એ કેવી રીતે દોરશું? તો લંબ દ્વિભાજક દોરવા માટે આપણે ક્યુ જે છે રેડી એને ખાસ કરી અને ધ્યાનમાં લઈ અને ત્યાર પછી આ પી ક્યુ જે કાંઈ છે એનાથી અડધાથી વધારે માપ લેવાનું છે. રેડી? કેટલું? અડધાથી વધારે. તો અહીંયા જુઓ પી ક્યુ જે કાંઈ છે રેખાખંડ 6.5 સેન્ટીમીટરનો રેડી એમાં હું અડધાથી વધારે માપ લઈ પીને કેન્દ્ર બનાવી અને ઉપર નીચે ચાપ મારું છું. ચલો આપણે ઉપર નીચે જે છે ચાપ મારીએ. રેડી? અડધાથી વધારે આપણે માપ લઈશું એટલે આટલું કરી નાખી. ચલો અડધાથી વધારે થોડુંક કરીએ. રેડી? કારણ કે નહીતર આપણો જે કાંઈ આ લંબ છે એ બહાર વહી જશે. રેડી? તો ચલો અહીંયા એક ચાપ મારીએ અને ત્યાર પછી નીચે એક ચાપ મારીએ. રેડી? ત્યાર પછી ચલો એ જ રીતે ક્યુને કરતા બનાવી એટલી જ ત્રિજ્યા રાખવાની છે. રેડી? ત્રિજ્યામાં હું કાંઈ પણ પ્રકારનો ફેરફાર કરતો નથી. ચલો અહીંયા ચાપ મારો અને ત્યાર પછી અહીંયા જે છે ચાપ માર. હવે જુઓ બંને ચાપ છે એ છેદશે. રેડી? એક ચાપ અહીંયા છેદે અને અહીંયા છેદે. તો જ્યાં પણ છેદે છે ત્યાંથી લઈ અને આપણે જે છે એક લંબ દોરવાનો છે જે આપણા માટે પી ક્યુ નો લંબ દ્વિભાજક છે. તો અહીંયા જુઓ તમે જોઈ શકો છો કે આ પી ક્યુ છે એનો આ જે કાંઈ છે એ લંબ દ્વિભાજક થાય છે. તો ખાસ કરીને કઈ રીતે દોર્યું? તો કે પહેલાં આપણે પી ક્યુ જે કાંઈ છે એ રેખાખંડ 6 સેન્ટીમીટર 6.5 સેન્ટીમીટરનો દોરેલો, ત્યાર પછી પીને કેન્દ્ર બનાવી અને રેડી આ પી ક્યુ જે કાંઈ છે એના અડધાથી વધારે અંતર લઈ અને પીને કેન્દ્ર બનાવી ઉપર નીચે ચાપ મારેલી. એવી જ રીતે ક્યુ જે છે એને કરતા બનાવ્યું. રેડી? અને પરિકર જે છે એને એમનેમ જ રાખવાનું છે, જેટલી તમે ત્રિજ્યા લીધી હતી એટલી જ ત્રિજ્યાથી. રેડી? અને ત્યાર પછી ઉપર નીચે જે છે ચાપ મારવાની છે અને ત્યાર પછી જે કાંઈ ચાપ છેદે છે એ બંને બિંદુને આપણે જોડી દેવાના છે. તો અહીંયા આપણે આ પી ક્યુ જે કાંઈ છે 6.5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એનો આ લંબ દ્વિભાજક જે છે એ રચી નાખેલો છે. તો હવે આપણે જે જે કાંઈ કર્યું છે રેડી એ જ બધી વસ્તુ છે એ આપણે રચનાના મુદ્દામાં લખવાની છે. તો ચલો લખીએ રચનાના મુદ્દા. એમાં ચલો પહેલો મુદ્દો આપણે લખીએ. તો પહેલો મુદ્દો તો સરળતાથી તમને આવડે જ કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવાનું છે. તો કે ભાઈ 6.5 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ જે છે દોરવાનો છે. તો પહેલા એ જ લખી નાખો કે રેખાખંડ પી ક્યુ એ 6.5 સેન્ટીમીટર લંબાઈનો દોરતા, અથવા તમે એમ પણ લખી શકો કે 6.5 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ પી ક્યુ દોરતા. રેડી? ત્યાર પછી ચલો હવે બીજો મુદ્દો. સેકન્ડ મુદ્દામાં તમે એવું લખી શકો કે ત્યાર પછી આપણે એવું કર્યું હતું કે હવે આપણે પી બિંદુને કરતા બનાવી અને પી ક્યુથી અડધાથી વધારે અંતર લઈ અને ઉપર નીચે ચાપ મારીશું. તો ચલો બીજા પોઈન્ટમાં આપણે એવું લખીશું કે રેખાખંડ પી ક્યુ ના માપ કરતા અડધાથી વધારે
માપ લઈને પી તથા ક્યુને અનુક્રમે કેન્દ્ર લઈને ઉપર અને નીચે ચાપ મારતા. રેડી, આપણે ચાપ જે છે ઉપર નીચે મારી એમાં પી અને ક્યુને અનુક્રમે, એટલે કે પેલા પીને ત્યાર પછી ક્યુને કેન્દ્ર બનાવી આપણે ઉપર નીચે જે છે ચાપ મારેલી છે. રેડી, ત્યાર પછી ત્રીજો મુદ્દો લખો કે બંને ચાપ ને છેદતા બિંદુઓને જોડતા આપેલ લંબ દ્વિભાજક ની રચના થાય છે. રેડી, કે આપણે જ્યારે આ બંને ચાપ જે છે રેડી એના છેદ બિંદુને આપણે જોડી દેશું ત્યારે આ જે કાંઈ માગેલો લંબ દ્વિભાજક છે એની રચના થાય છે એ આપણે લખેલું છે. તો આ રીતે તમે એક, બે કે ત્રણ અથવા તો ચાર જે કાંઈ રચનાના મુદ્દા લખી અને તમે આ રચનાને સરસ મજાની રીતે દર્શાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ રચના નંબર ત્રણ છે રેડી એ સૌથી સરળ છે, જેમાં આપણે ખાલી લંબ દ્વિભાજક જ દોરવાનું છે. ત્યાર પછી આપણે જોશું રચના નંબર ચાર નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે ખાસ હવે ખૂણા જે છે એ દોરતા શીખશું. રેડી, અને અહીંયા તમે જોઈ શકો છો કે રચના નંબર ચાર જે કાંઈ છે એમાં આપણે ખાસ કરી અને જે રેખાખંડ દોરવાનું છે એને આપણે ચાર સરખા ભાગમાં વહેંચીશું. તો એ રચના કઈ રીતે થશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. અને રચનાના મુદ્દાઓ જે કાંઈ છે એ તમે તમારી રીતે મોઢે, તમે જે કાંઈ રચનાઓ દોરો છો અને રચનામાં જે કાંઈ સ્ટેપ કરો છો એ તમે જાતે લખી શકો છો. રેડી, કોઈ પણ સાહિત્યની મદદ લેવાની તમારે જરૂર નથી.